છાયાયાં પારિજાતસ્ય હેમસિંહાસનો પરિ આસીનમંબુદેશામ માયતાક્ષમલં ચંદ્રાનનં ચતુર્બાહું શ્રીવત્સાંકિતવક્ષસં રુક્મિણી સત્યભામાભ્યાં સહિતં કૃષ્ણમાશ્રે બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય પરમ કૃપાળુ પરમ ધ્યેય સ્વરૂપ આ પૃથ્વી ઉપરનું જવું અયોધ્યા છે એવું જ આપણા સંપ્રદાયનું વૃંદાવન એટલે આ આપણું વડતાલ ધામ. આગામી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એમના દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપલક્ષ્યમાં ભગવાને સ્થાપેલા ચૈત્રી સમયમાં કલ્યાણકારી કળિયુગમાં આત્યંતિક કલ્યાણનું ગર્જના કરતું શાસ્ત્ર શ્રીમદ ભાગવતજીના સાપ્તાહિકી જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવતા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ શરણદાસજી, સભામાં પૂજ્યપાદ વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી બેઠા છે, એમના ચરણે વંદના છે. આ ઉત્સવના પ્રણેતા અને વડતાલ જેમની ઉપમા છે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી, તેમને ચરણે પણ વંદના કરું છું. ઉપસ્થિત વડતાલ કમિટી બોર્ડના ચેરમેન સદગુરુ દેવપ્રકાશ સ્વામી તેમજ સર્વ ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, એમના ચરણે પ્રાર્થના. સર્વે યશસ્વી આ ઉત્સવના યજમાનશ્રીઓ, ઉપસ્થિત સર્વે ભક્તો, આપ સૌને ભાવથી અમારા જય શ્રી સ્વામિનારાયણ. સુંદર કથા ચાલી રહી હતી, ભગવાનના પ્રાગટ્યની કથા આપણે સાંભળી રહ્યા હતા. આપણે જે ધામમાં બેઠા છીએ, આ ભગવતી મહાલક્ષ્મીજીની તપસ્થલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ બીજ સ્થાન છે. મને વિષય આપવામાં આવ્યો છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, એમનો જે વિવાહ થયો અને ત્યાર પછી બધા દેવતાઓએ જે એમની સ્તુતિ કરી છે. આમ તો ભગવાન લક્ષ્મીનારાયણની સંયુક્ત સ્તુતિ શ્રી વાસુદેવ મહાત્મ્યમાં વેદવ્યાસજીએ વર્ણવી છે. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એમને જગત બીજ કહીને ભગવાન વેદવ્યાસજીએ વર્ણવ્યા છે. આ જગતનું બીજ કોઈ હોય તો એ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે. આપણા શ્રી સંપ્રદાયનું મૂળ એ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે. ભગવતી લક્ષ્મીજીની આ તપસ્થલી છે અને ભગવાનના આ દિવ્ય સાનિધ્યમાં એમની સ્તુતિ કરવી સુંદર વિષય મને પૂજ્ય સ્વામીએ પ્રદાન કર્યો છે, આપ્યો છે.
ભાવ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જેની પ્રશસ્તિ સ્વયં શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે, મહારાજ એવું બોલ્યા કે શ્રીમદ ભાગવત તો શ્રેષ્ઠ ગ્રંથ છે જ, પરંતુ સ્કંદ પુરાણની વિશે જે વાસુદેવ મહાત્મ્ય છે એના જેવો કોઈ ગ્રંથ નથી, આવું મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે. કેમ જે? કારણ કે વાસુદેવ મહાત્મ્યમાં ભગવાનના મહિમાનું ભગવાન વેદવ્યાસજીએ અતિશય પ્રતિપાદન કર્યું છે. ભાગવતજી સાંભળીને આપણે એ જ ભગવાનનો મહિમા સમજવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે વાસુદેવ મહાત્મ્યમાં એ જ ભગવાનનો ખૂબ મહિમા ભગવાન વેદવ્યાસજીએ વર્ણવ્યો છે. હમણાં જ આપણે કથા સાંભળી સમુદ્ર મંથનની, તો સમુદ્ર મંથન જ્યારે થયું એમાંથી ભગવતી લક્ષ્મીજી નીકળ્યા, તો ભગવતીને પ્રાપ્ત કરવા માટે દરેકે ઈચ્છા બતાવી. બ્રહ્માજી હતા, શિવજી પણ હતા, બલિ મહારાજ આદિક બધા દૈત્યોય હતા, ઇન્દ્રદેવ આદિક બધા દેવો પણ હતા. ભગવતીની સુંદરતાની શી વાત કરવી? આ જગતમાં ભગવતી લક્ષ્મીની સમાન કોઈ સુંદરતા એની બરાબરી કરી શકે એવા કોઈ નથી. એ જ્યારે સમુદ્રમાંથી ઉદ્ભવ્યા ત્યારે એમની જે લાવણ્યતા છે એ જોઈને ભલભલાની એવી ઈચ્છા થઈ ગઈ કે આ દેવી સાથે આપણે પરણીએ. એટલે મનમાં બધાને ભગવતીની સાથે પરણવાની ઈચ્છા હતી, પરંતુ ભગવતી સ્વેચ્છાએ ભગવાન શ્રીમદ નારાયણ પાસે જઈ અને ભગવાન શ્રીમદ નારાયણના કંઠમાં એમને વરમાળા પહેરાવી અને પછી જે વિધિવત ભગવાનના વિવાહ એનું વર્ણન શ્રી વાસુદેવ મહાત્મ્યમાં કરવામાં આવ્યું છે. ભગવાનનું એ સુંદર યુગલ સ્વરૂપ છે, લક્ષ્મીજી અને નારાયણ. ભગવાનની ઓળખ એના લક્ષ્મીપતિત્વથી જ છે. એ જો લક્ષ્મીપતિ ના હોય તો એ ભગવાન ન કહેવાય. અક્ષરધામમાં ચાર પ્રકારની મુક્તિ છે, સારૂપ્ય છે, સાલોક્ય છે, સારષ્ટિ છે, સાલોક્ય છે, સાયુજ્ય છે. પોતાનો લોક અર્પણ કરવો, પોતાનું સમીપણું અર્પણ કરવું, પોતાના જેવું ઐશ્વર્ય અર્પણ કરવું ને પોતાના જેવું રૂપ અર્પણ કરવું. બધા જ મુક્તોને ભગવાન બળાત્કારે આ બધું પ્રદાન કરે છે. રૂપે કરીને દરેક મુક્ત ભગવાન જેવો જ દેખાય છે. તો આપણને સેજે એવો પ્રશ્ન થાય કે ભાઈ બધા જ મુક્તો એક સરખા ભગવાન જેવા દેખાતા હોય તો એમાં ભગવાનને ઓળખવા કઈ રીતે? તો ભગવાન અને મુક્તોમાં રૂપની દૃષ્ટિએ, ઐશ્વર્યની દૃષ્ટિએ, ભલે મુક્તિની દૃષ્ટિએ સમાનતા હોય, પરંતુ ભગવાનનું એક લક્ષણ દેખાડ્યું છે, લક્ષ્મીપતિત્વમ. ભગવતી મહાલક્ષ્મી અને ભગવતી શ્રી રાધાજી જેમની બાજુમાં બેસે એ જ પુરુષોત્તમ નારાયણ છે. એટલે ભગવાન એનું અસ્તિત્વ લક્ષ્મીપતિત્વથી છે. ભગવાન સ્વામિનારાયણ એમની છાતીમાં શ્રીવત્સ ચિહ્ન હતું, પ્રભુ રામચંદ્રજીની છાતીમાં હતું અને પ્રભુ શ્રીકૃષ્ણચંદ્રજીની છાતીમાં પણ શ્રીવત્સનું ચિહ્ન હતું. સાત આકારની સુવર્ણની રેખા હોય એવું છાતીમાં જમણી બાજુ ચિહ્ન હોય એ ચિહ્ન, એટલે ત્યાં ભગવતીનો વાસ છે. તો એવા યુગલ સરકાર ભગવાન લક્ષ્મીનારાયણ દેવના સુંદર વિવાહ સંપન્ન થયા. ભગવાન વેદવ્યાસજીએ લખ્યું, પછી તો બધા જ દેવોએ દર્શનીય એવા જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે એમને પોતપોતાના લોકનો ત્યાગ કરી પોતાની પત્નીઓ સાથે ભગવાનના ક્ષીરસાગર પાસે આવીને સુંદર દર્શન કર્યા અને આભૂષણાદિકથી ભગવાનની પૂજા કરી. જેમ સ્વામીએ વાત કરી કે ભાઈ ભગવાનનું પૂજન કરવું હોય તો અનેક પ્રકારના મોંઘા મોંઘા ઉપહાર લઈને જઈએ ત્યારે ભગવાનનું પૂજન થાય. પણ એ જ ભગવાન પાછા એ પણ કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તો ભાવથી બધા જ દેવતાઓ દિવ્ય ઉપહાર લઈને ગયા અને બધા જ દેવતાઓએ ભગવાનની પૂજા કરી અને ભગવાનની સ્તુતિ કરી છે. માંગળિક ગીતો બધા જ દેવતાઓએ અને દેવતાઓની પત્નીઓએ ગાયા છે.
એમાં સૌથી પ્રથમ બ્રહ્માજી આવ્યા છે. પૂજન કર્યું ભગવાનનું અને ચતુર્મુખ એવા વિધાતા બ્રહ્માજીએ ભગવાનની આગળ આવીને સ્તુતિ કરી છે. વિચાર્યાહં વેદાન મુહરૂપગતો નિશ્ચયમિમં રમારામે ભક્તિ સ્ત્વયિ દૃઢતરાયર્યુસુવૃતાં ભવેત્તર્હે વેષાં ક્ષયવિહરિતા ભોગનીકરા તથાસ્યુર્લોકા વૈ પરમ પુરુષાત્યંતિક ગતિ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્તુતિ કરતા બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, ભગવાનની વિશે એટલે આપણી વિશે જ ભક્તિને જ પરમ પુરુષાર્થને આપના જે ભક્તો છે એ વર્ણવે છે. ભગવાનનો ત્યાગ કરીને પોતાને ભજનારાઓ, એટલે બ્રહ્માજી શું કહી રહ્યા છે કે આપનો ત્યાગ કરીને મારા જેવાને જે ભજનારા છે એ આ લોકમાં નિંદાને પાત્ર છે. આવું ખુદ બ્રહ્માજી આ શ્લોકમાં કહે છે. ગીતામાં ભગવાન આ જ વિશે કહે છે કે કામૈસ્તૈતે ઋત જ્ઞાના ભજંતે અન્ય દેવતા. કામનાઓના કારણે મારા કે તમારા અંતરમાં જે બધી કામના ઉઠે છે એના કારણે એ કામના જ્ઞાનનું હરણ કરી લે છે, અને એટલે જ આ જો મને છોડીને, એટલે શ્રીમદ નારાયણને છોડીને અન્ય દેવાદિકનું ભજન કરે છે. એટલે બ્રહ્માજી કહે છે જે આપનો ત્યાગ કરીને મારા જેવા દેવોને ભજે છે એના માટે કહેતા એ છે કે હે પરમ પુરુષ, હું સમગ્ર વેદોની સૂક્ષ્મ બુદ્ધિથી વારંવાર અર્થ સાથે વિચાર કરીને એવા દ્રઢ નિશ્ચય ઉપર આવ્યો છું. કેવો નિશ્ચય? તો કહે છે જીવોને જ્યારે રમા રામ, રમા એટલે ભગવતી લક્ષ્મીજી અને રામ સ્વયં આપ, એમનાથી આનંદ આપનારા અથવા ભક્તોને આનંદ આપે તે આપ વાસુદેવ, તે તમારી વિશે અતિ દ્રઢ ભક્તિ થાય ત્યારે જ પ્રાણીઓને પરમ દિવ્ય ક્ષયરહિત એવા ભોગ સમૂહ કહેતા અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણથી આ જીવ ત્યારે જ મુક્ત થાય છે જ્યારે આ જીવ તમારું શરણ લે છે, અન્યના શરણનો ત્યાગ કરી અને તમારે શરણે આવે છે. ગીતામાં પણ ભગવાને આ વિશે વાત કરી છે. અર્જુનજીને પહેલાં તો કર્મયોગ કીધો, સાંખ્યયોગ કીધો, કર્મ સંન્યાસ કીધો, ભક્તિયોગ કીધો, પુરુષોત્તમ યોગ કીધો, ક્ષેત્રજ્ઞ યોગ કીધો, રાજવિદ્યા રાજગુરુયોગ 18 અધ્યાયો કહી દીધા, અને અર્જુનને કહ્યું કે આજે મેં તેને કહ્યું એ ગોપનીય વાત મેં તને કરી. એટલે અર્જુન કહે છે પ્રભુ આ તમે કહ્યું, હવે એમાંથી મારી મૂંઝવણ તો બહુ વધી, કારણ કે આમાંથી શું કરું અને શું છોડું એ હવે મને ખબર પડતી નથી. એટલે ભગવાન બોલ્યા કે હવે તને ખબર જ પડતી નથી, તો હવે હું તને અત્યાર સુધી જે કહ્યું ગોપનીય એના કરતાં પણ પરમ ગોપનીય કહું છું. શું ગોપનીય? તો કે તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. તું સર્વ ભાવ સહિત એ ભગવાનને શરણે જતો રે. કયા ભગવાન? તો પછી છેલ્લે એવું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા સુચ. તો એ જે ભગવાન છે એમની શરણાગતિ વગર આ જીવ આ લોકમાંથી જન્મ મરણરૂપ ચક્રથી છૂટતો નથી. અહીં પણ બ્રહ્માજી ભગવાનને એ જ રીતે કહી રહ્યા છે. પછી ભગવાન શિવ આવીને, શિવજીએ પણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની સ્તુતિ કરી. ત્રય સાંખ્ય વેદાંત યોગા પુરાણમ તથા પંચરાત્રમ પ્રભો ધર્મ શાસ્ત્રમ તવૈવાતિ મહાત્મમેકસ્ય નિત્યમ પ્રકારૈરનિર્કૈર્હિ ગાયંતિ ભક્ત્યા.
त्वदेवेशे शास्त्राणि चेतानि भुम्नो बभुवस्तव देकाश्रयाणि गल्पे रमा सेव्य पादाम्बुज शास्त्रयोनिम् तमाद्य भवन्तं भजे वासुदेवम्। भगवान सदाशिवे पण आवीने स्तुति करी के हे प्रभु वेदत्रयी, वेदत्रयी एटले ऋग्वेद यजुर्वेद अने सामवेद तेमज सांख्य शास्त्र वेदांत उपनिषद पंचरात्र शास्त्र समग्र धर्मशास्त्र आ सर्वे जेने समान के अधिक नथी एवा अद्वितीय आपना निरतिशय महिमाने अनेक प्रकारे गानारा छे। तमे वेदो जुओ, पंचरात्र जुओ के पछी पुराणों जुओ, परमेश्वर तरीके श्रीमन नारायणनुं प्रतिपादन करवामां आव्युं छे। वेदोमां पुरुष सूक्त गान कर्युं, सौ कोई दावो करे छे कि आ पुरुष सूक्त आमना माटे गायुं छे, परंतु પાછળથી એવું કહેવામાં આવ્યું શ્રીષ્ય તે લક્ષ્મીશ્ચ પત્ની, આજે પુરુષ સૂક્ત ગાવામાં આવ્યું છે એ શ્રી અને લક્ષ્મી જેમના પત્ની છે એમને ઉદ્દેશીને ગાવામાં આવ્યું છે। એટલે ભગવાન શ્રીમન નારાયણ એમની વિશે સ્વયં ભગવાન મહાદેવ પરમેશ્વરપણાના પ્રતિપાદનથી સ્તુતિ કરતા એ છે કે હે પ્રભુ, એવા સર્વ કારણ હું આપને ભજું છું। પછી ત્યાર પછી ધર્મદાદા સ્વયં આવ્યા, ભગવાન શ્રી હરિના જે પિતા છે ધર્મદેવ, ધર્મદાદાએ આવીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સ્તુતવન કર્યું છે। કથા ત્વદીયા ભવ પાશ મોચની સુદૈવ તાપત્રય તપ્ત દેહિનામ અનેક જલમાં ગચયા પહારિણીમ તનોતિ ભક્તિમ વયુનમ તવાંજસા। કે છે તમારી કથા, તમારા નામ ગુણ અને ચરિત્રનું કીર્તન, અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવ ત્રણ પ્રકારના તાપથી તપી ગયેલા દેહીઓને અમૃત તુલ્ય છે। ક્યાંય ઊંઘ ના આવતી હોય ને, હમણાં કથામાં આવીને બેહી જાય ને, મસ્ત ઊંઘ આવે, આવે કે નહીં બોલો? કથામાં શાંતરસ રહ્યો છે। ધર્મદાદા સ્વયં કહે છે કે તમારું નામ, તમારી કથા, તમારા ગુણ એવા છે કે ત્રણ તાપથી બળતો જે જીવ છે એને તપી ગયેલા જીવના માટે આ અમૃતતુલ્ય છે। કથા એ થાકને ઉતારે છે। ભગવાનની સુંદર કથા અહીં થઈ રહી છે। સ્વયં ધર્મદાદા કહે છે તમારા ગુણો એવા દિવ્ય છે। વળી કહે છે સંસારરૂપ પાશને છેદનારી, અનેક જન્મોના પાપ પુંજને હરનારી આ તમારી કથા છે। ભગવાનની કથા સાંભળો એટલે અનેક જન્મોના જે કારણ બીજ છે એનું છેદન થાય, પાપનું નાશ થાય છે, રુદંતી સર્વ પાપાની। કથામાં આવો છો, કથામાં બેસી એટલે પાપ બધા રોવા લાગે છે। એટલે પાપ શું કરે, બેઠા હોઈએ કથામાં અને મન ભાઈને છે ને ફેરવ્યા કરે, આમથી આમ આમથી આમ, ફલાણાને આટલા દેવાના છે, આટલા લેવાના છે, બેઠા છીએ કથામાં, એટલે આવી રીતે મન ભાઈ ફર્યા કરે છે। એ મન જો શ્રવણેન્દ્રિય બની જાય તો પછી એનાથી બધા પાપ ટળી જાય છે। ધર્મદાદા તો કહે છે તમારી કથા સમગ્ર પાપને ટાળનાર છે। ત્યાર પછી પ્રજાપતિઓ આવીને ભગવાનની સ્તુતિ કરી છે, કે છે ધન્યાય તે કલ્પવૃક્ષાય દીયામ છાયામેતામાશ્રિતત્વમ સહસ્રી ધન્ય કર્તા મંડપ સ્યાસ્ય તે વૈ ધન્યશા બુર્યત્ર પીઠમ તવેશ। કે છે હે પ્રભુ લક્ષ્મીનારાયણ, આ તમારી આગળ વર્તતા કલ્પવૃક્ષો ધન્ય મહાભાગશાળી થયા છે। સ્વયં ભગવાન જ કલ્પવૃક્ષ છે, ભક્ત વાંછા કલ્પતરુ, આ લક્ષ્મીનારાયણ ભગવાન એવા જ છે, આપણને જે પ્રાપ્ત થયા છે। એવું સાંભળ્યું છે કોઈ મોટા શેઠને ત્યાં રેડ પડી હતી સત્સંગી, અને એમને ઓચિંતાની રેડ પડી એટલે
શું કરું થયું, અધિકારો આવી ગયા. આ વાર્તા તો એવી છે કે યોગ્ય નથી, પરંતુ જેને ભગવાન હાચવી લે એનું બધું જ યોગ્ય થઈ જાય. એમને એકદમ ચિંતા થઈ, શું કરું. ઘરમાં રૂપિયા હતા, ઝવેરાત હતી, દાગીના હતા, અને રેડ પડી. એ જ વખતે કોઈએ કીધું કે આમાંથી 10મો ભાગ છે ને લક્ષ્મીનારાયણ ભગવાનના નામનો સંકલ્પ કરી દો. તો એમને એ રીતે સંકલ્પ કર્યો કે આમાં જે કંઈ દ્રવ્ય છે એમાંથી 10મો ભાગ હું વડતાલ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરીશ. અધિકારીઓ આવ્યા, એમને ઘરમાં કબાટ જોયા, બધું જ જોયું, પણ એમને કોઈ ઝવેરાત, કોઈ રૂપિયા, કોઈ દાગીના એમને દેખાયા જ નહીં. આ ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો આ સમયમાં આવો પરચો છે. આ ભગવાન ભક્તવાંછા કલ્પતરુ છે. લક્ષ્મીનારાયણ દેવ જે છે એ આવી રીતે ભક્તોનું હિત કરનારા છે. પ્રજાપતિ કહે છે કે તમે એવા ભાગશાળી, તમારા કારણે આ વૃક્ષો એવા ભાગશાળી છે કે છે વિશ્વકર્મા કૃતાર્થ થઈ ગયો છે. કેમ કે તમો સલક્ષ્મી સરાજમાન થયા છો. આ પૃથ્વી મહાભાગ્યવતી થઈ છે, કારણ કે જેની ઉપર બેસવાનું સિંહાસન આ પૃથ્વી ધારી રહી છે. આ જગતમાં સમુદ્ર નિશ્ચય મહાભાગશાળી છે, કારણ કે જેને સાક્ષાત પરમાત્મા તમને પોતાની કન્યા આપી છે. આવી રીતે પ્રજાપતિએ પણ ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી મનુ મહારાજ આવ્યા. જે આપણે મનુ મહારાજની વાર્તા સાંભળી, આપણા સૌના અગ્ર પિતા છે મનુ, એમને ભગવાન લક્ષ્મીનારાયણ દેવની સ્તુતિ કરી. ધર્મ ખલુ સહી પરમો ધર્મેભ્યો માધવ સકલ્યોભ્યપિ ભક્તિર્ભવતી યતો વૈ ધર્મ ભુવિ ત્વયિ નિર્વદ્યા. ધર્માત્માનં ભગવન ધર્મધુરિણં ચ ધર્મ પાતારં ધર્માતિ પ્રિય ધર્મં નમસ્ત્વાં ધર્મ સંભૂતિમ. ભગવાનને મનુ મહારાજે કહ્યું છે કે હે માધવ, માયા દવૈતિ માધવ, માયાને જે ધારણ કરે છે એવા હે લક્ષ્મીનારાયણ પ્રભુ, આપને સમગ્ર ધર્મોની અપેક્ષાએ આપ સમગ્ર જીવને તારનારા છો. એ જ ભક્તોના માટે પરમ ધર્મ છે આપનું શરણ. તે પરમ ધર્મ કયો હતો કે જેને કરીને ધર્મના આધારભૂત સાક્ષાત પરમાત્મા આપની વિશેષ નિર્દોષ એકાંતિકી ભક્તિ નિશ્ચય થાય. એ સર્વોત્કૃષ્ટ ભાગવત ધર્મ છે. આપણે આ બધા ઉત્સવો કરીએ છીએ, આ તમે બધાએ આમાં દ્રવ્ય આપ્યું છે. સ્વામીએ સરસ દાખલો કર્યો છે ને, કેટલાય સંમેલનો સ્વામી પોતે ગામે ગામ વિચરીને કરી રહ્યા છે. 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે, એના ઉપલક્ષમાં ગામે ગામ જઈ રહ્યા છે સ્વામી. કેમ જઈ રહ્યા છે, કેમ સંમેલનો કરી રહ્યા છે? તો કે જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ આવી રહ્યો છે, એ ભગવાનની ચરણે કોઈને એવી એકાંતિકી ભક્તિ થઈ જાય, આ ભગવાનની વિશે કોઈને ભાવ થઈ જાય, તો એ જીવ આને આ જન્મે કરીને આ જન્મ મરણરૂપ સંસારથી પાર થઈ જાય. યો અમાપ પ્રતાપ ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો છે. અહીં જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે એ જેની સ્તુતિ આપણે કરી સાંભળી રહ્યા છે, એ આ જ લક્ષ્મીનારાયણ ભગવાન છે. શ્રીજી મહારાજે સ્થાપન કરેલા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ મુક્તિને જ આપનારા નથી, તો આમાં તો કહે છે કે તમો જ મુક્તિને પ્રદાન કરનારા છો, જન્મ મરણથી મુકાવનારા છો, અને તમે ધર્મ કરતા છો, ધર્મમાં સ્થિતિ કરાવનારા તમો જ છો. આવી રીતે ઋષિઓએ, ચારણોએ મળીને પછી ભગવાનની સ્તુતિ કરી. નદીઓએ પણ ભગવાનનું એ રીતે સ્તવન કર્યું છે. પછી છેલ્લે ભગવતી સરસ્વતી માતાએ આવીને સ્તુતિ કરી કે નયને મમાચ્યુતવા અતિ સુંદરે મુખ શિતિ રુચિષે ચકુરતામ ગતે નહીં ગચ્છોતન્યત ઇતિ મે મે હૃદિમુતિર્મસ્તુ સતતમ નહીં તરા. ભગવતી સરસ્વતીએ ભગવાનનું સ્તવન કરતા કહ્યું છે કે હે અચ્યુત,
મારા નેત્રો દિવ્ય મૂર્તિ તમારા સુંદર મુખ ચંદ્રમાં ચકોર પક્ષીની પેઠે અતિશય આસક્તિને એવા પામો કે બીજા પ્રાકૃત વિષયમાં ક્યારે પણ જાય જ નહીં. ભગવતી સરસ્વતી આ માગણી કરે છે. જે જ્ઞાનની અપેક્ષા આપણે સૌ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ ભગવતી સ્વયં આ રીતે ભગવાન લક્ષ્મીનારાયણ પ્રભુને આ પ્રાર્થના કરે છે કે તમારી દિવ્ય મૂર્તિમાં તમારા મુખમાં ચકોર પક્ષીની પેઠે અતિશય આસક્તિ પામો કે છે. પ્રાકૃત વિષયમાં ક્યારે પણ મારી વૃત્તિ ન જાય, એક તમારા મુખ ચંદ્રમાં જ આસક્ત થઈને રહે. માટે આ જે મૂર્તિ તમારી આકૃતિ તે મારા હૃદયમાં નિરંતર નિવાસ કરીને રહો. એટલું જ નહીં પણ હે પ્રભુ, તમારા થકી અન્ય આકૃતિ મારા હૃદયમાં ક્યારેય ન જ પ્રવેશ કરો. આવી રીતે ભગવતી સરસ્વતીએ પણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. આપણે સૌ ભાગશાળી છે કે આવા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આપણને પ્રાપ્ત થયા છે. જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો આગામી દિવસોમાં દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. સંપ્રદાયમાં જેને કલ્યાણ ઈચ્છવું હોય, આ ભગવાન માત્ર આપણા સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા નથી, આ શ્રીજી મહારાજે સ્થાપન કરેલા આ લક્ષ્મીનારાયણ દેવ જે છે એ ભારત વર્ષના જેટલા પણ મુમુક્ષુઓ છે એ તમામ મુમુક્ષુઓને માટે આ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ અહીં પધરાવ્યા છે. અને એટલે જ શતાનંદ સ્વામી મહાવિશ્વાસથી ગાય છે. ઉન્મૂલિત સ્વકૃષ દ્રગ ધર્મ સર્ગો સંપોષિતાખિલ વૃષાન્વય આત્મતંત્ર આત્મીય ભક્ત જન કલ્પ મહિરિહાભો વૃત્તાલય સ ભગવાન જયતિહ સાક્ષાત વૃત્તાલય સ ભગવાન જયતિહ સાક્ષાત. પાંચમા પ્રકરણમાં સ્વામી આ શ્લોક લખ્યો છે. છ ધામમાં ભગવાને મંદિરો બંધાવ્યા એની વાત સ્વામીએ કરીને છેલ્લે પાંચમા પ્રકરણમાં પ્રગટ ભગવાન ક્યાં બિરાજે છે, જેને ભગવાનને મેળવવા છે ભગવાન ક્યાં છે, તો કે આ વડતાલમાં એ ભગવાન છે. વડતાલમાં લક્ષ્મીનારાયણ રૂપમાં એ ભગવાન છે. એ ભગવાન કેવા છે? ગોપાણંદ સ્વામી કહે છે, શ્રીકાંતમ દ્વારકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશ વૃત્તાલય સ્થિતમ. આ ભગવાન શ્રીની કાંતિને ધારણ કરનારા ભગવાન નારાયણ શ્રીમન નારાયણ લક્ષ્મીજીએ સહિત અહીં સ્વયં કોણ છે? તો કે સ્વયં દ્વારકાધીશ છે. દ્વારકાધીશ પોતે આ લક્ષ્મીનારાયણ રૂપે વિરાજે છે, જે કેવા છે? તો કે શ્રેષ્ઠ દેવમ તમ, શ્રેષ્ઠ વરદાનને દેનારા, ભુક્તિ અને મુક્તિ બે વરદાનને દેનારા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે. શ્રીજી મહારાજે પોતે આ દેવ સ્વરૂપોનો મહિમા કહેતા મહારાજ એવું બોલ્યા કે આ જગ્યાએ શ્રી લક્ષ્મીનારાયણ દેવના જે આ દર્શન જે છે એ દર પૂર્ણિમાએ આવીને કરવા, પૂર્ણમ આવીને અહીં ભરવી, આ જગ્યાએ આવીને કોઈ નાના મોટા દુઃખ આવ્યા હોય એ બધા દુઃખી ભક્તોએ જેમ પરિવારમાં કોઈ દુઃખ આવે ત્યારે પિતા પાસે જઈને એ પુત્ર જે છે દુઃખમાંથી મુક્ત થવા માટે એમને ઉપાય પૂછે, કોઈ પ્રયાસ કરે, એમ સ્વામિનારાયણ ભગવાનના જેટલા આશ્રિતો છે એ બધા જ ભક્તોએ દુઃખી હો અથવા ન હો પરંતુ એ બધાએ આવવાનું તો આ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની સન્મુખ જ છે. અને આ ભગવાનની આગળ આવીને બધા સત્સંગીઓએ પ્રાર્થના કરવી, આવું હું નથી કહેતો, આવું સ્વયં શ્રીજી મહારાજ કહી રહ્યા છે. અને એ વડતાલમાં પ્રતિષ્ઠા કરી રહ્યા પછી મહારાજ દેવની ઉમરામાં રહ્યું, મધ્ય મંદિરમાં આ દેવના ઉમરા પર ઉભા રહીને આ બોલ્યા છે કે ભાઈ જે જે ભક્તોની જે કઈ ઈચ્છા હોય એમને આ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની આગળ કહેવી, જે આ સ્થાનમાં આવી જપ કરાવશે, તપ કરશે, અનુષ્ઠાન કરશે, આવી કથાઓ કરાવશે, પુરુષ શરણ કરાવશે,
એને આ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ જ એની સિદ્ધિ કરશે. અને જેને પણ ભગવાનના સ્વરૂપમાં કંઈક સંશય થશે કે આ ભગવાન છે કે નહીં, તો એના સંશયનું નિવારણ પણ આ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ જ કરશે. આવા આ લક્ષ્મીનારાયણ દેવ છે. અહીં બહુ મોટા વિદ્વાન પાઠશાળામાં શ્રી કૃષ્ણ અંબારકાચાર્ય થયા, તેઓ સંતોને ભણાવતા હતા. રામાનુજાચાર્યજીના પરંપરાના કહેવાય સ્વામિનારાયણ ભગવાનની વિશે એમને ભગવાનપણાની પ્રતીતિ ન હતી, પણ લક્ષ્મીનારાયણ ભગવાનની વિશે પૂર્ણ ભક્તિભાવ હતો. જે મહારાજે કીધું કે જેને ભગવાનપણાની વિશે સંશય થશે એના સંશયોનું નિવારણ આ લક્ષ્મીનારાયણ ભગવાન જ કરશે. રોજ પાઠશાળાથી સુંદર પુષ્પમાળા પોતે કૃષ્ણ અંબારકાચાર્ય બનાવતા, લક્ષ્મીનારાયણ ભગવાનને પહેરાવતા. લક્ષ્મીનારાયણ ભગવાનની નિત્ય સેવા પૂજા કરવાના કારણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવે શું એમની બુદ્ધિમાં પ્રકાશ કર્યો, સ્વામિનારાયણ ભગવાનની વિશે ભગવાનપણાનું પ્રતિપાદન એમની બુદ્ધિ ગ્રહણ નહોતી કરતી, પરંતુ ભગવાન સ્વામિનારાયણની વિશે યો દિવ્ય સ્નેહ પ્રગટ થયો, પછી તો હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં એટલો બધો દિવ્ય સ્નેહ પ્રગટ થયો. એમને શિક્ષાપત્રી ઉપર ભાષ્ય લખ્યું અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિપાદન અંબારક કૃષ્ણમાચાર્યજીએ કર્યું છે. એવા આ લક્ષ્મીનારાયણ ભગવાન છે જે આપણને શ્રીજી મહારાજે કૃપાએ કરીને આપ્યા છે. આવનાર દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં સુંદર ઉત્સવ પૂજ્ય સ્વામીશ્રીએ આયોજિત કર્યો છે. સ્વામી બહુ મોટા સંત છે, નવતમ સ્વામીજી, અને એમના આ સુંદર આ માર્ગદર્શનથી આ સુંદર આ ઉત્સવ જ્યારે આયોજન બધા હરિભક્તોએ એનો લાભ લીધો છે. ભગવાન લક્ષ્મીનારાયણ દેવના ચરણે પ્રાર્થના કરું છું કે તમારી ઉપર ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ખૂબ પ્રસન્ન રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. લક્ષ્મીનારાયણ દેવની જય.